નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3 માં ક્વેશ્ચન નંબર 1.3. ઓકે, આપણે પહેલાં સ્વાધ્યાય 1.1 અને 1.2 જોઈ ગયા. તેવી જ રીતે જુઓ, સ્વાધ્યાય 1.3 પર બહુ જ સરસ ને બહુ જ મજાનો ચેપ્ટર છે. જો નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. ઓકે, તો ચલો આપણે લખીએ, પહેલું પ્રશ્ન લખીએ. 36/100, જો દશકની સંખ્યા બે દશાંશ આપ્યા છે એમાં, તો આપણે શું કરીશું, 0.36, અને એના પછી આપણને કોઈ પણ પ્રકારનો ભાગાકાર કે આન્સર મળતો નથી. તો એ કેવા પ્રકારનું છે? શાંત અભિવ્યક્તિ, શાંત દશાંશ સ્વરૂપ. કેવું છે? શાંત દશાંશ સ્વરૂપ. ચલો બીજા નંબરનો પ્રશ્ન આપણને આપ્યો છે 1/11. ઓકે, ચલો એનો ભાગાકાર કરીએ. મિત્રો, ભાગાકાર કરતા આપણને મળે છે, જો પોઈન્ટ લગાવશો અહીં તો 0 ના જાય, ફરી 0 કરો, કેટલા થયા? 100. 11 × 9 = 99, ફરીથી 1, પછી 0 લગાવ, ના જાય એટલે ફરી 0, ફરી 99, એટલે આ સંખ્યા વધતી જશે. ઓકે, તો આ સંખ્યાને આપણે લખી શકીએ 0.09009. ઓકે, તો આને આપણે કેવી રીતે લખાય એ તમે જુઓ. આપણે એને લખી શકાય 0.09 બાર. ઓકે, તો કેવી થશે આ સંખ્યાને આપણે કહીશું? અનંત અનાવૃત દશાંશ સંખ્યા, અનંત અનાવૃત દશાંશ સંખ્યા. ઓકે, ત્રીજા નંબરમાં જુઓ, ત્રીજા નંબરમાં આપણને આપ્યું છે 4/1/8. 8 × 32 + 1/8 એટલે 33/8. ઓકે, તો જુઓ 33/8, 8 × 32, 1 વધ્યો, પોઈન્ટ લગાવો, 0, કેટલા થશે? 8 × 8 કેટલા વધ્યા? 2, ફરી 0 આવશે, 8 × 2 = 16, કેટલા વધ્યા? 4, 0 લગાવો, 8 × 5 = 40, એટલે આની કિંમત આપણને મળશે 4.125. ઓકે, તો આ કેવું સ્વરૂપ થશે? શાંત દશાંશ સ્વરૂપ. કેવું થશે? શાંત દશાંશ સ્વરૂપ. ઓકે, જો ક્વેશ્ચન નંબર 4 જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 4 આપણને શું આપ્યું છે મિત્રો? 3/13. ઓકે, ચાલો ભાગાકાર કરો. 3/13, પોઈન્ટ મૂકશો એટલે 30, 13 × 2 = 26, કેટલા આવ્યા? 4 આવ્યા. ઓકે, 40 મૂકો, 13 × 3 = 39, 1, 0 મૂકો, ના આવે તો ફરીથી 0 મૂકશો, 13 × 7 = 91. ઓકે, કેટલા વધ્યા મિત્રો? 9. ઓકે, તો જો 13 × 7 = 91 થયા તો 6 વખત કરે એટલે કેટલા થાય? 78. 90માંથી 78 બાદ કરશો તમે તો કેટલા આવશે મિત્રો? 12 આવશે. ઓકે, ફરી 0, ફેર 117, એટલે ફરીથી કેટલા આવ્યા? 3, અને ફરીથી આવી જ પ્રોસેસ સ્ટાર્ટ થઈ જશે. એટલે આને આપણે શું લખી શકીએ? 12 લખી શકીએ. તો 0.23076 જે રિપીટ થાય છે એને આપણે ઉપર 12 તરીકે દર્શાવી શકાય. તો મિત્રો આને શું કહેવાશે? અનંત અનાવૃત દશાંશ સંખ્યા અથવા તો આવૃત્તિ. ઓકે, અનંત અનાવૃત દશાંશ આવૃત. ઓકે, ક્વેશ્ચન નંબર 5 2/11. જુઓ મિત્રો, જેના છેદમાં 2 × 8 એટલે 2 × 5 સ્વરૂપ આવતું હોય, 2 × 5 ની ઘાતાંકનું સ્વરૂપ આવતું હોય એ દશાંશ સંખ્યા રહેશે, શાંત દશાંશ રહેશે. અને જે 2 × 5 દશાંશ સ્વરૂપમાં ના આવે,
ओके ए अनंत अनावृत संख्या हशे। ओके तो जुओ आने अपने भागाकार में लीए बे छेद में अग्यार पॉइंट मुकता जीरो आवशे अग्यार एका अग्यार अहीं केटला हशे नौ हशे। ओके जीरो लो आठ अठासी पची केटला आवशे बे एटले फरीथी जीरो लो एक अठार केटला आया नौ फरीथी आठ एटले आवी रीते आ चालतो ज हशे मीन्स अहीं आवशे जीरो पॉइंट अठार बार। ओके जीरो पॉइंट अठार बार तो आ संख्या केवी हशे मित्रों अनंत अनावृत। ओके क्वेश्चन नंबर छ में जुओ क्वेश्चन नंबर छ में तमने आपी छे 329 डिवाइडेड बाय 400। ओके तो जुओ 329 में चार अपने आ रीते लखी सकी ने चार गुणिया सौ सौ ने भागाकार पची करीशू पहला अपने 329 में चार नो भागाकार करिए तो 329 भाग्या चार 32 थाय बे संख्या एक साथ उतारी एटले अहीं जीरो मूकवानू पछी नौ चार दू आठ केटला वध्या एक पॉइंट लगाओ जीरो चार दू आठ केटला थया बे चार पंजा वीस। ओके तो अहीं आवशे तमारे एसी 802.25 छेद में सौ तो आ पॉइंट अहीं आई जैसे जो सौनो भागाकार करीशू तो 8.0225। ओके एना पछी कोईपण प्रकारनो आपणने मळतो नथी तो ए शू छे शांत दशांश स्वरूप कहेवाय मित्रों तो आ शू कहेवाशे शांत दशांश स्वरूप। ओके तो मित्रों जुओ पहला प्रश्नमां तमने खबर पड़ी हशे कि केवी रीते आपणे शांत दशांश स्वरूप ओळखी शकीए अथवा तो अनंत अनावृत दशांश स्वरूप ओळखी शकीए। ओके चलो हवे आपणे जईए क्वेश्चन नंबर बे ऊपर क्वेश्चन नंबर बे में तमने शू आप्युं छे जुओ क्वेश्चन नंबर बे में तमने आप्युं छे कि आपने खबर छे कि एक छेद में सात बराबर 0.1428 57 12 थाय छे तो आपने कोईपण प्रकारनी लांबी भाग विधि कर्या वगर कोईपण प्रकारनी लांबी भाग विधि कर्या वगर आपने बे सप्तमांश त्रण सप्तमांश चार सप्तमांश अने छ सप्तमांशनो आंसर शोधवानो छे। ओके भागाकार कर्या वगर तो मित्रों केवी रीते पॉसिबल थाय जो बे छेद में सात लख्या छे तो बे गुण्या एक छेद में सात बराबर बे गुण्या 0.1428 57। ओके आपणे लखी सकीए बे एका बे छेद में सात आनो मीनिंग एज थाय छे पण आपणे बे ने जुदो पाड्यो एटले एक छेद में सात एक छेद में सात नी किंमत आपणने ऑलरेडी आपेली छे। ओके चलो हवे जोईए आनो गुणाकार करिए आपणे बे सत्ता चौदनी चार हाथ पर एक पांच दू दस ने एक अग्यार सोल अने एक सत्तरनी सात हाथ पर एक दो दू चार अने एक पांच ने चौद दू अठावीस। ओके तो आनो भागाकार थशे मित्रों 0.285714 पॉइंट पछीनी कोईपण संख्या ने तमारे सिंगल डिजिट में वाँचवी जोईए एटले पॉइंट पछी अठावीसना वंचाय 2857714 आवी रीते वंचाय। ओके चलो હવે આપણે 3×1/7 જોઈએ તો 3×0.1428 એટલે 0.142857 ઓકે 1/7 આપણને આપેલા છે એ આપણે 3 વડે ગુણવાના છે। ઓકે ચલો 3×7=21 હાથ ઉપર 2 3×5=15 ને 2×17=7 3×8=24 24×25=5 3×2=6 6×2 8 હાથ ઉપર 2 14×42 અને 2×44 ઓકે તો ફરીથી એકવાર જોઈ લઈએ
ત્રણ સત્તા એકવીસની એક હાથ ઉપર બે, ત્રણ પંજા પંદર, પંદર ને બે સત્તરની સાત હાથ ઉપર એક, ત્રણ અઠા ચોવીસ ને એક પચીસની પાંચ બે, ત્રણ દુ છ, છ ને બે આઠ અને ચૌત્તરી બેતાલીસ, એટલે અહીં બેતાલીસ આવશે. ઓકે તો મિત્રો જુઓ 0.428571 આ આપણો થયો 3×1/7 નો આન્સર. ચલો આગળ વધીએ આપણે 4×1/7 તો 4×0.14 એટલે 1, 4, 2, 8, 5, 7 4×7, 28 હાથ ઉપર બે, 4×5, 20 20×2, 22 હાથ ઉપર બે, 4×2, 4×8, 32 32×2, 34×4 3 4×2, 8 8×3, 11 પછી 14×4, 56 ને 157 તો આપણો આન્સર થશે 0.571428. પછી જુઓ 1/7 તો 5×0.142857. ઓકે તો અહીં કેટલી કેવી રીતે થશે, 5×7, 35 હાથ ઉપર 3, 5×5, 25 25×3, 28 હાથ ઉપર 2, 5×8, 40 40×2, 42 હાથ ઉપર 4, 5×2, 10 10×4, 14 ઉપર 1, 14×5, 70 71 તો આ કિંમત થઈ છે 0.714285. ઓકે મિત્રો ચલો આગળ વધીએ 6×1/7 તો 0.142857. ચલો હવે 6×7, 42 42×2 હાથ ઉપર 4, 6×5, 30 30×4, 34 34×4 હાથ ઉપર 3, 6×8, 48 48×3, 51 હાથ ઉપર 5, 6×2, 12 12×5, 17 હાથ ઉપર 1, 14×6, 84 અને 1×85 તો મિત્રો 0.857142. ઓકે આ પ્રશ્ન તમારો થયો. તો જુઓ મિત્રો આપણે કોઈ પણ પ્રકારની લાંબી ભાગવિધિ કરી નથી, બરાબર, પણ આપણને જે આન્સર આપ્યું છે એમાં આપણે આને થોડું મોડિફાઈ કરી દીધું, સ્પ્લિટ કરી દીધું, બરાબર. તો 2×7ની જગ્યાએ 2×1/7, 3×7ની જગ્યાએ 3×1/7, 4×7ની જગ્યાએ 4×1/7, 5×7ની જગ્યાએ 5×1/7, 6×7ની જગ્યાએ 6×1/7 મૂક્યા અને આપણને 1/7ની કિંમત ઓલરેડી આપેલી જ છે, એને ગુણાકાર કરતાં આપણને બાકીની કિંમત મળી રહે છે. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 1.3ના ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના પ્રશ્નો જોઈશું. ખૂબ ખૂબ આભાર.